કેટલાક કિસ્સાઓમાં નવજાત શિશુઓ જન્મ પછી બોલી અને સાંભળી શકતા નથી, તો શું આવા બાળકોનો ઈલાજ શક્ય છે? શું તેઓ ક્યારેય બીજાઓની જેમ બોલી અને સાંભળી શકશે? માહિતી શેર કરવા અને આ પ્રકારની ખામીનો સામનો કેવી રીતે કરવો તે અંગે જાગૃતિ લાવવા માટે GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગાંધીનગર દ્વારા ગાંધીનગરમાં ભારતના પ્રથમ શ્રવ્ય ઇન્ટરનેશનલ કોલ્કિવિસ્ટા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અનુભવી ડોક્ટરો લાઈવ સર્જરી કરી તેમની કુશળતા દર્શાવી હતી. ડોક્ટર નીરજ સુરી, જે જાણીતા ENT સર્જન અને કોક્લિયર ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ છે, તેઓએ ગુજરાતના લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં સાંભળવાની ક્ષતિને ઘટાડવા માટે વ્યાપકપણે કામ કર્યું છે. તેઓએ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ સાથે હાથ મિલાવ્યા છે અને આ મુદ્દાને ઉકેલવા માટે સર્વગ્રાહી અભિગમ અપનાવવામાં આવે તે સુનિશ્ચિત કરતી ઘણી પહેલોનું નેતૃત્વ કર્યું છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટ્રક્ટર્સ જેવા કે ડોક્ટર ઝેવિયર ગેવિલન, ચેરમેન ઓટોલેરિગોજિંગ દીપ લાપાઝ યુનિવર્સિટી હોસ્પિટલ સ્પેન, અને ડોક્ટર અરુણ કે ગાડરે, ક્લિનિકલ પ્રોફેસર ગેઝરિંગ કોમનવેલ્થ સ્કૂલ ઓફ મેડિસિન અને ગેઝરિંગ મેડિકલ સેન્ટરમાં ઓટોલોજી અને ન્યુરોટોલોજી ડેની વિલે પીએ અને USA પણ લાઈવ સર્જરી સમયે ઉપસ્થિત રહ્યા હતા. મેરા નામ ડોક્ટર નીરજ સુરી હૈ, મેં ગાંધીનગર સિવિલ મેં એસોસિએટ પ્રોફેસર હું ઓર યહાં પે હમ લોગ કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ રન કરતે હૈ. देखिए, ये एक बहुत खुशी का माहौल है आज कि 2013 में जब हमारे जो प्राइम मिनिस्टर सर हैं, जब यहाँ पे चीफ मिनिस्टर थे श्री नरेंद्र मोदी सर, वो उस समय उन्होंने कॉकली इम्प्लांट प्रोग्राम गुजरात में जो स्टार्ट किया था, उसकी जो बीज बोई थी वो आज एक वृक्ष का रूप ले लिया है. और आज यहाँ पे हिंदुस्तान का शायद सबसे बड़ा एक ऐसा वर्कशॉप हो रहा है जिसमें लाइव सर्जरीज, जिसमें बहुत सारे लेक्चर्स हैं. हम लोग लोगों को कैडेवर्स पे, 50 से ऊपर लोगों को कैडेवर्स पे कॉकलियम प्लांट सर्जरी सिखा रहे हैं. तो आज गांधीनगर सिविल एक स्टेट ऑफ आर्ट ट्रेनिंग सेंटर बन गया है. आज यहाँ पे 300 से ज़्यादा लोग आए हैं, स्पेन, अमेरिका, इजिप्ट, इराक, बांग्लादेश और इंडिया के सारे कोने से यहाँ पे डॉक्टर्स आए हैं. गुजरात गवर्नमेंट का बहुत बड़ा प्रोग्राम है जो 2013 से चल रहा है. सबसे बड़ा टेंडर गुजरात गवर्नमेंट का होता है कॉकलियर इम्प्लांट का. हम लोग यहाँ पे 2000 से ज़्यादा सर्जरीज कर चुके हैं और गुजरात गवर्नमेंट में जितने भी बच्चों का ऑपरेशन हुआ है कॉकलियर इम्प्लांट का, वो आज सब काफ़ी अच्छी तरह सुन रहे हैं और बोल रहे हैं.